નમસ્તે. આજે આપણે ઇતર પ્રવૃત્તિમાં જુદા જુદા આકારો આપણે શીખી ગયા એનું સાધનો દ્વારા પુનરાવર્તન કરીશું. ચાલો આપણે ઊભી લીટીમાં પહેલા પુનરાવર્તન કરવાના. પેલા ઊભી લીટી દોરી છે ને એની ઉપર આપણે પહેલા ફેવિકોલ લગાવી દેશું. આમ હું છે ને ઊભી લીટી ઉપર આઈસ્ક્રીમ સ્ટ્રો આ સ્ટ્રો ચોંટાડવાની છું, બરાબર? તો તમારી પાસે હાજરમાં જે વસ્તુ હોય ને એ તમે ચોંટાડીને કરી શકો છો, બરાબર? ચલો અહીંયા ઊભી લીટી ઉપર હું સ્ટ્રો ચોંટાડું છું. શું ચોંટાડું છું? સ્ટ્રો. જુઓ ટીચર અહીંયા સ્ટ્રો લગાવ્યું છે ને, બરાબર? જુઓ પહેલાં મેં ઊભી લીટી ઉપર શું લગાવ્યું? ફેવિકોલ લગાવ્યો અને એની ઉપર હું સ્ટ્રો ચોંટાડું છું. બની ગઈ આપણી, શું બની ગઈ બોલો? ઊભી લીટી. શું બન્યું? ઊભી લીટી. આડી લીટી દોરી છે એની ઉપર ટીચર ફેવિકોલ લગાવે છે. જુઓ તમે બધા, તમારે ફેવિકોલ નહીં લગાવો તો પણ ચાલશે. તમે જુઓ અહીંયા હું બતાવું છું. આપણે નોટમાં છે ને, આપણે રફ નોટબુક હોય ને એમાં તમે આવી રીતે આડી ઊભી લીટી દોરીને એની ઉપર ફક્ત વસ્તુ ગોઠવીને પણ આકારોની ઓળખ કરી શકો છો. પેન્સિલ છે તો હું પેન્સિલ મૂકું છું. જુઓ તમારી પાસે અગરબત્તી હોય ને, આ આપણે મમ્મી દીવાબત્તી કરે છે ને એ અગરબત્તી હોય તો અગરબત્તી પણ મૂકી શકો છો. જુઓ ટીચર અહીંયા આડી લીટીની ઓળખ માટે, એની ઓળખ કરવા માટે તમે પણ વસ્તુ ગોઠવો. ચાલો જુઓ આ શું ઓળખ થઈ, શેની ઓળખ કરી આપણે? આડી લીટીની. તમારી પાસે જે વસ્તુ હાજર હોય એ ગોઠવો. મેં તમને કીધું ને કે ચમચી છે, ટૂથબ્રશ છે, અગરબત્તી છે, કોઈ બી વસ્તુ ગોઠવીને તમે આડી ઊભી લીટીની ઓળખ આપણે કરવાની છે. ફક્ત થઈએ ને એની સ્ટીક છે તો હું ત્રાસી લીટીમાં આઈસ્ક્રીમ સ્ટીક મૂકું છું. તો તમે તમારી પાસે જે અવેલેબલ વસ્તુ હોય એ મૂકી શકો છો. મેં તમને કીધું ને એમ, ફૂટપટ્ટી, પેન્સિલ, અગરબત્તી હોય તો અગરબત્તી, બરાબર? તમને જે વસ્તુ ઠીક લાગે ને, તમારી પાસે હાજરમાં જે હોય ને એ વસ્તુ મૂકવાની છે. તમારે જીદ કરવાની નથી મમ્મી પાસે, બરાબર? મમ્મી તમને જે વસ્તુ આપે એ ગોઠવીને ત્રાસી લીટીની ઓળખ કરો. ચલો મારી પાસે અહીંયા આઈસ્ક્રીમ સ્ટીક છે ને બહુ બધી, તો હું આઈસ્ક્રીમ સ્ટીક મૂકું છું અને તમને ત્રાસી લીટીની ઓળખ કરાવું છું. જુઓ આ કઈ લીટી, આપણે કઈ લીટી ઉપર વસ્તુ ગોઠવી? બોલો બધા, ત્રાસી લીટી. આ કઈ લીટી બની? આપણે ત્રાસી લીટી. શું બહુ ફાઇન બનાવ્યું છે દીકરા. ગોળમાં આપણે શું ગોઠવીશું તમને ખબર છે? હું અમારી પાસે અહીંયા બંગડી છે તો હું અહીંયા ગોળમાં બંગડી ગોઠવું છું. ચાલો તમે પણ ગોળ દોરો. ચાલો મેં અહીંયા ચાર ગોળ ગોઠવ્યા છે અને બંગડી તો એમ જ આપણે મૂકો તો રહી બેસશે સ્ટેબલ, એટલે હું અહીંયા ફક્ત બંગડી મૂકી રાખું છું. ચાલો ગોળ આકારની ઓળખ કરવા આપણે બંગડી મૂકીશું. ચાલો મૂકો. તમે બંગડી તમારી પાસે નહીં હોય તો તમે ગોળ ડીશ છે, રકાબી છે, કોઈ ડબ્બાનું ઢક્કન છે, કંઈ પણ વસ્તુ મૂકી શકો છો ગોળની ઓળખ કરવા માટે. ચાલો હેયાંશના વાલી બહુ ફાઇન કર્યું છે, સરસ, વેરી ગુડ, બરાબર? તો હું અહીંયા ચોરસ આકારમાં મારી પાસે જુઓ માચિસની સળી છે, તમારી પાસે પણ હશે તો માચિસની સળી ગોઠવીને હું ચોરસ આકાર બનાવું છું. જૂની મીટિંગનો ટાઈમ કેટલો વાગે છે? મારે અહીંયા સળી છે ને ટેબલ ઉપર વિખેરાઈ જાય એટલે હું જરાક ફેવિકોલ લગાવું છું. તમે ફક્ત આકારોની ઓળખ કરવા માટે એમ જ સળી મૂકીને પણ કરી શકો છો. જુઓ પહેલાં ઊભી સળી મૂકી, બીજી સળી ઊભી મૂકી. તમારી પાસે માચિસની સળી છે ને, માચિસની સળી નહીં હોય ને તો આપણે ઇયરબડ્સ આવે છે એ ઇયરબડ્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઠીક છે,
बराबर 5 रुपया 2 रुपया 1 रुपया 10 रुपया एवं नाना मोटा सिक्का छे तो तमने नाना मोटा सिक्का द्वारा ओळख करावीशुं। जो अहींया मोटो गोळ छे ने तेमां हूँ 10 नो मोटो सिक्को मूकू छूँ। जो अहींया मोटा गोळ में बीजो 2 रुपया सिक्को मूक्यो, अहींया हूँ 1 रुपया सिक्को मूकू छूँ। એમ તમારી પાસે પણ જુદા જુદા સિક્કા હોય તો તમે મૂકી શકો છો। ચાલો આ નાના મોટા સિક્કા છે ને એટલે આપણને નાના મોટા ગોળ આકારોની સમજ પડે। ચાલો ગોઠવો, નાના મોટા ગોળ દોરીને એ આકારની અંદર સિક્કા મૂકો। ચાલો ચાલો બધા મૂકો, ગોઠવ્યા બધાએ ગોળ આકારમાં, સરસ, વેરી ગુડ, બહુ ફાઇન। આ સિક્કાઓ દ્વારા આપણને નાના મોટા ગોળ આકારની સમજ પડે। આ તોરણ જેવો ત્રિકોણ આકાર દોરેલો છે ને એમાં હું અહીંયા સૂતળી ગોઠવું છું, બરાબર। તો તમે પણ મારી સાથે સાથે તમારી પાસે જે દોરી હોય કે લેસ હોય કંઈ પણ હોય ને એને ગોઠવીને આકારની ઓળખ કરી શકો છો। અગરબત્તી છે તો હું અગરબત્તી મૂકું છું, આપણે 2 અગરબત્તી મૂકી દઈએ એટલે આપણે આ શેની ઓળખ કરી, આડી લીટીની, બરાબર। 2 આડી લીટી બનાવી દીધી ને ધીમે ધીમે એની ઉપર લગાવીશું। જુઓ ધીમે ધીમે કરવાનું છે, ઉતાવળ કરવાની નથી કોઈએ પણ। ચાલો કરો બધા, જુઓ આપણે તોરણ બની ગયું ને ત્રાસ લીટી દ્વારા। જુઓ તમે પણ ગોઠવો, ચાલો તમારી પાસે દોરી સૂતળી જે હોય ને એ ગોઠવો। ચાલો ક્યાંથી કરેલી આ કઈ લીટી આપણે બનાવી, સ્ટ્રો મૂકીને? ઊભી લીટી આપણે સ્ટ્રો મૂકીને કઈ લીટી બનાવી, કઈ લીટીને ઓળખ કરી? ઊભી લીટી। પછી આ પેન્સિલ ગોઠવીને આપણે શેની ઓળખ કરી આજે? આડી લીટી। પછી આ આઈસ્ક્રીમ સ્ટીક મૂકીને શેની ઓળખ કરી? ત્રાસી લીટીની। પછી આ બંગડી મૂકીને આપણે શેની ઓળખ કરતા શીખ્યા? ગોળ। પછી આ માચિસની સળી મૂકીને કયો આકાર બનાવ્યો? ચોરસ। પછી અહીંયા જુઓ આ નાના મોટા સિક્કા ગોઠવીને આપણે નાના મોટા ગોળની આ ઓળખ કરતા શીખ્યા। પછી જુઓ અહીંયા આડી લીટીમાં અગરબત્તી અને સૂતળી ગોઠવીને આપણે ત્રાસી લીટી દ્વારા તોરણ જેવો આકાર બનાવતા શીખ્યા, બરાબર ને।